લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 છે મેટલ્સ એન્ડ નોન મેટલ્સ એને કમ્પ્લીટ કર્યું છે. નાઉ ધ નેક્સ્ટ વન ઇઝ યોર ચેપ્ટર નંબર 8. તે ચેપ્ટર નંબર 8 છે એ કયું છે તો આપણી પાસે ચેપ્ટર નંબર 8 છે એનું નામ છે હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ. મીન્સ ધેટ હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ. પ્લાન્ટ્સ વિશે પણ શીખીશું, કોઈ પણ ફ્લાવર હશે ફ્લાવર વિશે પણ શીખીશું, ઓલસો હ્યુમન બીંગ્સ વિશે પણ શીખીશું. એટલે કે જેટલા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ કઈ રીતના રિપ્રોડક્શન ફોર્મ કરે છે એ આપણે શીખવાનું છે. મેઈન ટર્મ અત્યાર સુધી આપણે બોલ બોલ કરીએ છીએ ધેટ રીપ્રોડક્શન. ધેન વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ રીપ્રોડક્શન? રીપ્રોડક્શનનો મીનિંગ એવો થાય છે કે એના મધર સેલમાંથી શું ક્રિએટ થાય છે તે ડોટર સેલ ક્રિએટ થવું. એટલે કે એક ઓર્ગેનિઝમમાંથી તમે સેકન્ડ ઓર્ગેનિઝમ છે નેક્સ્ટ જનરેશન છે એને શું કરો છો ક્રિએટ કરો છો. તો ફ્રોમ ધ વન જનરેશન ટુ સેકન્ડ જનરેશન આપણે ક્રિએટ કર્યું છે ધેટ આર નોન એઝ ધ રીપ્રોડક્શન. તો હું પ્લાન્ટ કહું છું, ફ્લાવર કહું છું, હ્યુમન બીંગ્સ કહીએ છીએ, તો આ બધી પ્રોસેસ એવી છે કે જેની અંદર શું થાય છે રીપ્રોડક્શન ફોર્મ થાય છે. ઓલસો ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ એવા છે, ઓલસો યુનિસેલ્યુલર કોઈ પણ એનિમલ છે તો યુનિસેલ્યુલર કોઈ પણ સેલ છે એ પણ શું કરે છે રીપ્રોડક્શન ફોર્મ કરે છે. સો લિવિંગ ઓર્ગેનિઝમ્સ જેટલા પણ આપણી પાસે અવેલેબલ છે બધા જ રીપ્રોડક્શન ફોર્મ કરે છે. તો આ રીપ્રોડક્શન કઈ રીતના થાય છે? તો રીપ્રોડક્શન કોઈ પણ નેક્સ્ટ જનરેશન માટે કામનું છે પણ એકદમ એસેન્શિયલ સોર્સ નથી અથવા તો એસેન્શિયલ લાઈફ પ્રોસેસની અંદર આને એડ નથી કરતા. બિકોઝ તમે ડાયજેસ્ટિવ સિસ્ટમને એડ કરો તો ડાયજેસ્ટિવ સિસ્ટમ તમે ફૂડ ગેઇન નથી કરતા તો તમને એનર્જી નહીં મળે તો તમારું બોડી વર્ક નહીં કરે. ઇટ મીન્સ દેટ કે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કેવી છે તમારા માટે એસેન્શિયલ છે. એનાધર થિંગ રેસ્પિરેટરી સિસ્ટમ. તો રેસ્પિરેશન જે તમે કરો છો તો રેસ્પિરેશન તમારા બોડીમાં શું કરે છે તો ઓક્સિજનને એડ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરે છે. તો એ ઓક્સિજન બોડીના બધા જ પાર્ટ માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે. તો ઓક્સિજન ઇમ્પોર્ટન્ટ છે ઇટ મીન્સ દેટ કે જો ઓક્સિજન નથી મળતો ઇટ મીન્સ દેટ કે તમારા બોડી માટે એ ડેન્જરસ છે. તો એ પણ આપણા માટે એસેન્શિયલ છે. એક્સક્રીશન્સ તો એના માટે મેઇન થિંગ કે આપણે જે ફૂડ ગેઇન કર્યું છે એમાંથી ગ્લુકોઝ કન્ટેનિંગ પોર્શન્સ બધા એડ કરી દીધા પણ એસીએના બાકીના પોર્શન્સ છે કે જે વેસ્ટ મટીરિયલ છે ફોર ધ બોડી તે વેસ્ટ મટીરિયલ છે એને આઉટસાઇડ ધ બોડી રિમૂવ કરવાના છે. તો એ પ્રોસેસ પણ આપણા માટે એસેન્શિયલ છે. સર્ક્યુલેશન કહીએ અથવા તો સર્ક્યુલેટરી સિસ્ટમ કહીએ તો સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર પણ ઇમ્પ્યોર બ્લડમાંથી પ્યોર બ્લડ થાય છે અને એ રીતે બાય ધ હાર્ટ. તો હાર્ટ થ્રુ જે પ્રોસેસ ફોર્મ થઈ છે એમાં જો સપોઝ વિચારો કે કદાચ તમારું ઇમ્પ્યોર છે પ્યોર નથી થતું તો ઇમ્પ્યોર પ્યોર નહીં થાય તો તમારું હાર્ટ વર્ક નહીં કરે. હાર્ટ વર્ક નથી કરતું ઇટ મીન્સ દેટ આપણે એવું કહે છે કે હાર્ટ એટેક આવે. તો એ પણ આપણા માટે એસેન્શિયલ છે. તો એ બધી પ્રોસેસીસ આપણા માટે એસેન્શિયલ છે પણ આપણી પાસે જે રીપ્રોડક્શન છે અથવા તો રીપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ એટલી બધી એસેન્શિયલ નથી. એ તો જસ્ટ શું કહે છે કે વન ઇન્ડિવિડ્યુઅલ્સમાંથી સેકન્ડ ઇન્ડિવિડ્યુઅલ છે એને શું કરે છે ક્રિએટ કરે છે. એટલે ફ્રોમ ધ વન જનરેશન ટુ ધ નેક્સ્ટ જનરેશન છે એને શું કરે છે ક્રિએટ કરે છે. તો એક જનરેશનમાંથી બીજી જનરેશન ક્રિએટ કરવી ઇટ મીન્સ તમે શું કર્યું છે રીપ્રોડક્શન ફોર્મ કર્યું છે. તો એ ન્યૂ જનરેશન ફોર્મ થઈ છે એ ન્યૂ જનરેશનની અંદર સમ હાઉ થોડી થોડી પ્રોપર્ટીઝ એના મધર સેલમાંથી અથવા તો એના ફાધરમાંથી શું થાય છે મળે છે. તો આપણે એવું કહે છે એને કે એના ફાધરમાંથી થોડા ઘણા ડીએનએ આવ્યા છે, ઓલસો એના મધરમાંથી થોડા ઘણા ડીએનએ આવ્યા છે અને પછી એ છે નેક્સ્ટ જનરેશન ફોર્મ થાય છે. તો એ કઈ રીતના ડીએનએ આવશે એ આ ચેપ્ટરમાં છે પણ એનું રીપ્રોડક્શન કઈ રીતના થાય છે એ મેઇન છે અને એ એટલું એસેન્શિયલ નથી એ તો જસ્ટ તમારી નેક્સ્ટ જનરેશન માટે ઇમ્પોર્ટન્ટ કરીએ છીએ. હવે ચેક કરો ઇન્ટ્રોડક્શન બુકમાં પેજ નંબર 127 ચેપ્ટર નંબર 8 હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ. ઇન્ટ્રોડક્શનમાં ફર્સ્ટ ઓફ ઓલ બિફોર વી ડિસ્કસ ધ મિકેનિઝમ્સ, મિકેનિઝમ્સ એટલે ડિટેલ એક્સપ્લેનેશન થશે યાદ રાખજો. કેમિકલ રિએક્શન ફોર્મ કરતા હોય તો કેમિકલ રિએક્શનની અંદર પણ આપણે શું કરીએ છીએ
तो केमिकल रिएक्शंस के अंदर पण एक જ ફોર્મ થાય છે કે એ રિએક્શન થ્રુ આપણે કઈ કઈ રિએક્શન ની અંદર ચેન્જીસ કર્યા છે, કઈ રીતે બોન્ડ બ્રેક થયા છે, બોન્ડ જોઈન્ટ થયા છે, તો આ કન્ડિશન ને ડિટેલ માં એક્સપ્લેન કરીએ એને શું કહેવાય મિકેનિઝમ. તો એ જ રીતના મિકેનિઝમ એટલે કે ડિટેલ સ્ટડી આ ચેપ્ટર માં છે, પણ એ આપણે પછી જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ બિફોર વી ડિસ્કસ ધ મિકેનિઝમ બાય વિચ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ, હવે ઓર્ગેનિઝમ કેવી રીતે રિપ્રોડ્યુસ થાય છે પછી ડિસ્કસ કરીએ, એ પહેલા લેટ અસ આસ્ક અ મોર બેઝિક ક્વેશ્ચન. એટલે કે સૌથી બેઝિક ક્વેશ્ચન છે આપણે હવે પૂછવાનો છે, કયો છે, વાય ડુ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ, આપણે કોઈ પણ ઓર્ગેનિઝમ્સ છે રિપ્રોડ્યુસ શું કામ થાય છે. After all, reproduction is not necessary to maintain the life of an individual organism. લેકે એટલું બધું એસેન્શિયલ નથી. Unlike the essential life process, હવે આપણા માટે એસેન્શિયલ કઈ કઈ છે આઈટી સર, such as nutrition, respirations or excretions. તો તમારા માટે આ બધી પ્રોસેસ જે કીધી ત્રણે ત્રણ, ન્યુટ્રિશન છે, ન્યુટ્રિશન ઇટ મીન્સ કે એની અંદર ડાયજેસ્ટિવ ટ્રેક એડ થઈ જશે, આફ્ટર ધેટ રેસ્પિરેશન્સ એન્ડ એક્સક્રીશન્સ, આ ત્રણે ત્રણ પ્રોસેસ કે છે આપણા માટે બહુ જ એસેન્શિયલ છે. On the other hand, if an individual organism is going to create more individuals, a lot of its energy will be spent in the process mating. Suppose હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે પ્રોસેસ કરો છો સેલ ડિવિઝન. હવે જો સેલ ડિવિઝન ની અંદર શું થાય કે સપોઝ આ એક સેલ છે, તો સેલ છે પહેલા પોતાનું ન્યુક્લિયસ છે, આપણે એ ખબર હોવી જોઈએ કે સેલના મેઇન ત્રણ કન્સ્ટિટ્યુઅન્ટ હોય, એક છે ન્યુક્લિયસ, એક છે પ્લાઝ્મા મેમ્બ્રેન ઓર સેલ વોલ મેમ્બ્રેન, એન્ડ એક અંદર લિક્વિડ જે ફ્લુઇડ હોય છે એ શું છે તમારું સાયટોપ્લાઝમ. તો એક સાયટોપ્લાઝમ છે, એક ન્યુક્લિયસ છે અને એક એનું પ્લાઝ્મા મેમ્બ્રેન છે. આ ત્રણે ત્રણ તમારે 9th ની અંદર સ્ટડીમાં આવ્યા હતા ચેપ્ટર નંબર 5. તો આ ન્યુક્લિયસ છે, સાયટોપ્લાઝમ અને પ્લાઝ્મા મેમ્બ્રેન સેલ ની અંદર હોય છે. તો સેલ ની અંદર જે ન્યુક્લિયસ છે, ફર્સ્ટ ઓફ ઓલ એ ન્યુક્લિયસ છે શું કરશે, તો રીપ્રોડક્શન માટે સૌથી વધારે યુઝફુલ ટર્મ્સ માં યુઝ થશે. એટલે કે તમારો સેલ છે એની સાઈઝ ઇન્ક્રીઝ થશે, એઝ વેલ એઝ તમારા ન્યુક્લિયસ ની સાઈઝ પણ શું થશે ઇન્ક્રીઝ થશે. પછી એનો શેપ છે એ લાઈક આ રીતે કરશે. એટલે આપણને બે ન્યુક્લિયસ સેપરેટલી હોય એવા દેખાશે, પણ એ બંને અંદરથી તો કેવા હશે કનેક્ટેડ જ હશે. પણ એક કન્ડિશન એવી આવશે કે જ્યારે આ સેલ છે શું થઈ જશે કનેક્ટ થઈ જશે, ન્યુક્લિયસ છે શું થઈ જશે બ્રેક થઈ જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક કેસ જોઈએ, તો એની અંદરથી હું એવું કહી શકીશ કે એક સેલ હતો એમાંથી કેટલા સેલ ફોર્મ થયા છે, તો ટુ ડિફરન્ટ સેલ ફોર્મ થયા. તો આ ટુ ડિફરન્ટ સેલ કઈ રીતના ફોર્મ થાય છે, તો જે ન્યુક્લિયસ હતું એ ન્યુક્લિયસ ફ્રોમ હિયર એ શું થાય છે બ્રેક થાય છે, અને અહીંયાથી બ્રેક થઈને શું કરે છે બે અલગ અલગ સેલ્સ એના અંદર પ્રોડ્યુસ થાય છે. તો આ જે હતું જે અહીંયા છે એ કયો છે તમારો મધર સેલ છે, બટ અહીંયા જે મહિલા આ બે છે તે એ શું છે તમારા ડોટર સેલ છે. ભાઈ નોર્મલ કહીએ તો અહીંયા એક જ સેલ હતો એમાંથી બે સેલ ક્રિએટ કરે, તો આ સેલની જેટલી પણ એનર્જી હતી એ એનર્જીમાં નિયર અબાઉટ 60-70% ઓફ ઇટ્સ એનર્જી એ જસ્ટ ફોર ધ રિપ્રોડક્શન ની અંદર યુઝ થઈ જશે. એટલા માટે એ લાઈન એવી છે કે જ્યારે પણ તમે રિપ્રોડક્શન ફોર્મ કરો છો ત્યારે સૌથી વધારે એનર્જી છે એ એનર્જી શું થાય છે, તો તમારી એનર્જી લૂઝ થાય છે. વી એનર્જી લૂઝ થાય ઇટ મીન્સ ધેટ કે તમે એની સેલ ડિવિઝન ની પ્રોસેસ ની અંદર સૌથી વધારે એનર્જી છે એને શું કરો છો તમારી સ્પેન્ડ કરો છો. તો આ એક પ્રોસેસ છે સેલ ડિવિઝન, એની અંદર પણ એનર્જી બહુ બધી યુઝ થાય છે. સેમ ટુ સેમ હું પ્લાન્ટ્સ માટે કહું, કોઈ ટ્રીઝ માટે કહીએ, ફ્લાવર માટે કહીએ, ઓર એલ્સ કોઈ હ્યુમન બીંગ્સ માટે કહીએ, તો આ બધા માટે સેમ કન્ડિશન છે કે જ્યારે પણ રિપ્રોડક્શન ફોર્મ થતું હશે ત્યારે સૌથી વધારે એનર્જી છે શું થાય છે યુઝ થાય છે. સો વાય શુડ એન ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ વેસ્ટ એનર્જી ઓન અ પ્રોસેસ ઇટ ડઝ નોટ નીડ ટુ સ્ટે અલાઇવ. એટલે કે માણસ છે કોઈ પણ એને ખબર જ છે કે જ્યારે પણ રિપ્રોડક્શન ફોર્મ થશે તો એ રિપ્રોડક્શન થ્રુ બહુ જ એનર્જી નો યુઝ થાય છે, અને એ પ્રોસેસ એટલી ઇમ્પોર્ટન્ટ પણ નથી કે જેનાથી આપણે જીવી ના શકીએ. તો એના વગર તો રહી શકાય એવું છે, એસેન્શિયલ લાઈફ ફોર્મ નથી. તે એસેન્શિયલ નથી તો પણ આપણે સૌથી વધારે એનર્જી શું કામ યુઝ કરીએ છીએ, એનું રીઝન કે આપણી નેક્સ્ટ જનરેશન આપણને મળી શકે એટલા માટે. ઇટ વુડ બી ઇન્ટરેસ્ટિંગ ટુ ડિસ્કસ ધ પોસિબલ આન્સર્સ ઇન ધ ક્લાસરૂમ્સ. આપણા ક્લાસરૂમ ની અંદર પોસિબલ આન્સર્સ મેની આવ છે કે
કોઈ પણ જગ્યાએ તમે રિપ્રોડક્શન જોવો છો ઇટ મીન્સ કે એની નેક્સ્ટ જનરેશન છે એને શું કરશે એ ક્રિએટ કરે છે વોટ એવર ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન ઇટ ઇઝ ઓબ્વિયસ ધેટ વી નોટિસ ઓર્ગેનિઝમ્સ બીકોઝ ધે રિપ્રોડ્યુસ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ થાય છે ઇટ મીન્સ નેક્સ્ટ જનરેશન મળે છે અને ઇફ ધેર વેર ટુ બી ઓનલી વન નોન રિપ્રોડ્યુસિંગ મેમ્બર ઓફ અ પર્ટિક્યુલર કાઇન્ડ ઇટ ઇઝ ડાઉટફુલ ધેટ વી વુડ હેવ નોટિસ ઇટ્સ એક્ઝિસ્ટન્સ હવે તમે જે કોઈ રિપ્રોડક્શન થ્રુ ન્યૂ ડોટર સેલ્સ ક્રિએટ કર્યા છે હવે આ ન્યૂ ડોટર સેલ છે ફર્ધર એનું રિપ્રોડક્શન નથી કરતા ઇટ મીન્સ કે આપની અંદર કંઈક પ્રોબ્લેમ છે તો આ સેલ્સ ને શું કરવાના હોય તો અંડર એક્ઝિસ્ટન્સ ની અંદર રાખવામાં આવશે અંડર એક્ઝિસ્ટન્સ ઇટ મીન્સ ધેટ એમનું શું કરવામાં આવશે કમ્પ્લીટ ચેકઅપ કરવામાં આવે છે ઇટ ઇઝ લાર્જર નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ બિલોંગિંગ ટુ અ સિંગલ સ્પીસીઝ ધેટ બ્રિંગ ધેમ ટુ અવર નોટિસ ઘણી બધી સ્પીસીઝ એવું છે કે જે સિંગલ જ છે કે જે આપણા નોટિસ ની અંદર પણ હોય છે એન્ડ હાઉ ડુ વી નો ધેટ ટુ ડિફરન્ટ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓર્ગેનિઝમ્સ બિલોંગ ટુ ધ સેમ સ્પીસીઝ બે અલગ અલગ છે તો એ સેમ સ્પીસીઝ છે એવું કઈ રીતના આપણે કહી શકીએ તો એમની પ્રોપર્ટીઝ એમનું બોડી સ્ટ્રક્ચર એમના સેલ આ બધા જો કોમન હોય તો એને આપણે કહી શકીએ ઓલસો આ બંને ઓપોઝિટલી જેન્ડરના હોવા જોઈએ યુઝ્યુઅલી વી સે ધેટ ધીસ ઇઝ બીકોઝ ધે લુક સિમિલર ટુ ઈચ અધર એક તો બંને કે અલગ છે સેમ લાગવા જોઈએ થસ રિપ્રોડ્યુસિંગ ઓર્ગેનિઝમ્સ ક્રિએટ અ ન્યુ ઇન્ડિવિડ્યુઅલ્સ ધેટ લુક વેરી મચ લાઈક ધેમસેલ્વ્સ નોર્મલ છે કે જે ન્યુ કોઈ પણ સેલ્સ ક્રિએટ થશે તો આ ન્યુ સેલ્સ ક્રિએટ થાય એના મધર સેલની જેમ જ હશે બરાબર એટલે કે કોઈ હ્યુમન બિંગ્સ છે એનું ચાઇલ્ડ હોય તો હ્યુમન બિંગ્સ જેવું જ લાગશે કોઈ ડોગ હોય તો એનું એના પગીસ જેવું જ લાગે છે તો ઇટ મીન્સ ધેટ કે જે તમારા સેલ જે રિપ્રોડ્યુસિંગ ની અંદર યુઝ થયા છે એના જેવું જેના મધર સેલ જેવું જ શું કરે છે એના ચાઇલ્ડ અથવા તેની નેક્સ્ટ જનરેશન છે એવા સેલ પર એના જેવું જ દેખાય છે તો આ ઇન્ટ્રોડક્શન છે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડુ ઓર્ગેનિઝમ્સ ક્રિએટ ધ એક્ઝેક્ટ કોપી ઓફ ધેમસેલ્વ્સ એટલે કે કઈ રીતના કોપી થશે ને પહેલા મેઇન ટર્મ યાદ રાખવાની છે આની અંદર તમે મેઇનલી યુઝ કરશો ટર્મ તે ડીએનએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ તો કરવું છે ડીએનએ છે એનું સ્ટ્રક્ચર કેવું છે તો ડીએનએ નું સ્ટ્રક્ચર છે ને કેવું છે ને ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે ડબલ હેલિક્સ એટલે કે લાઈક ધેટ તમારું ડીએનએ છે એ ડીએનએ નું સ્ટ્રક્ચર તમને જોવા મળશે ઘણીવાર તમે ન્યૂઝ ચેનલ હોય ટીવીમાં અથવા તો મૂવીઝ ની અંદર તમે સૌથી વધારે જોયું હશે કે આ રીતની પેટર્ન છે તમને શો થશે પણ આ ડીએનએ ની પેટર્ન છે ને એની અંદર તમને એ નથી ખબર કે આપણે શું યુઝ કરીએ છીએ તો રિબોસોમ્સ સૌથી વધારે યુઝ થાય ફોર ધ કનેક્શન ઓફ ધેટ ટુ સ્ટ્રેન્ડ બરોબર તો એ બંનેને કનેક્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ તો આ રીતે એના વચ્ચે બોન્ડ ફોર્મ કરીએ છીએ તો આ જે બોન્ડ ફોર્મ થયા છે ને એ બધા જ બોન્ડ છે ને તમારા રિબોસોમ્સ ના બોન્ડ છે એ ક્રિએટ થાય છે તો આ બધા જ બોન્ડ્સ છે એ એક્ઝેક્ટ કોપીમાં જ છે કે એની અંદર કોઈ ચેન્જીસ છે પછી કે ડીએનએ છે તો ડીએનએ ની અંદર કઈ રીતના રિપ્રોડક્ટ થયેલું કોઈ પણ સેલ છે તે સેલ ની અંદર ડીએનએ એના ફાધર ઓર એના મધર ની જેમ જ છે એક્ઝેક્ટ કોપી ટુ કોપી કે એની અંદર થોડો ઘણો ચેન્જ છે તો એના માટે અહીંયા એક વર્ડ એવો આપ્યો છે ટેક્સ્ટ બુકમાં તે બ્લ્યુપ્રિન્ટ બરાબર બ્લ્યુપ્રિન્ટ નો મીનિંગ આપણે એવું નહીં વિચારવાનું કે ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સ થશે કેટલા માર્ક્સ નો ક્વેશ્ચન પૂછા છે એ પણ મેઇન ટર્મ આની બ્લુપ્રિન્ટ ઇટ મીન્સ કે આની એક્ઝેક્ટ કોપી જ મળે છે ડીએનએ જે કે આનાથી થોડો ઘણો ચેન્જ છે સો અત્યારે હું તમને શીખવાડું છું યાદ રાખજો તમારા ચેપ્ટર નંબર 9 માં આવશે ધેન કે આયા જે તમને આ બંને સ્ટ્રિંગ્સ દેખાય છે તો આ બંને સ્ટ્રિંગ્સ માં એક સ્ટ્રિંગ છે ને આ આ હેલિક્સ સ્ટ્રક્ચર આ એક ફાધર સેલ છે અને તર જે આ સેકન્ડ દેખાય છે આ સેકન્ડ છે ને એનું છે મધર નું છે ઇટ મીન્સ ધેટ કે 50% ઓફ ફાધર એન્ડ 50% ઓફ મધર આ બંનેના ડીએનએ મેચ કરીને તમારો કોઈ ન્યૂ ડોટર સેલ છે શું થાય છે ક્રિએટ થાય છે તો આ બંનેના ડીએનએ મેચ કર્યા બંનેના વચ્ચે શું બનાવશે બોન્ડ બનાવશે અને એ બંને વચ્ચે બોન્ડ બનાવશે પછી કોઈ ન્યૂ સેલ છે એ ક્રિએટ થશે બરાબર તો આ ડીએનએ ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ થવું જોઈએ ઓલસો ડીએનએ ફોર્મ થાય ત્યારે આમાંથી 50% ઓફ જેટલી પણ પ્રોપર્ટીઝ ફાધરની હશે ને તમારા નેક્સ્ટ જનરેશનમાં જોવા મળશે ઓલસો 50% મધરની પ્રોપર્ટીઝ પણ એની અંદર જોવા મળશે હા ક્યારેક એવું થાય કે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ
એના ફાધર જેવું જ હોય બાય નેચર બાય સ્ટડી ઓર ગમે તે રીતે પણ એસ બાય મધર જેવું તો એનો મીનિંગ કે ત્યાં 50% તો ડીએનએ ગયું છે પણ જે બોન્ડ ફોર્મેશન વચ્ચે થયા છે એ બોન્ડ બધા કેવા છે તો આઈધર એના ફાધર જેવા છે આઈધર એના મધર જેવા છે એટલા માટે એનો લુક અલાઈક એના ફાધર ઓર મધર જેવો શો કરે છે હવે એ વસ્તુ અહીંયા તમને શીખવાડેલી છે તે ચેક કરો ઓર્ગેનિઝમ્સ લુક લાઈક સિમિલર બીકોઝ ધેર બોડી ડિઝાઇન્સ આર સિમિલર હવે નોર્મલ કહો તો હ્યુમન બીંગ છે તો એનું જે કોઈ પણ જાય છે એના જેવું જ દેખે છે બીકોઝ ઓફ ઇટ્સ ડીએનએ કે એના ડીએનએ જે છે એ જેવા હ્યુમન બીંગ્સ ની અંદર ડીએનએ જોવા મળે છે એવા જ ડીએનએ તમને એના ચાઇલ્ડ ની અંદર એની નેક્સ્ટ જનરેશન ની અંદર જોવા મળશે સેમ ટુ સેમ કોઈ કાવ હોય બફેલો છે કે કોઈ ડોગ છે કે કોઈ પણ એનિમલ છે કે જે રિપ્રોડક્શન કરે છે તો આ રિપ્રોડક્શન જેને ફોર્મ કર્યું છે એ રિપ્રોડક્શન વાળું શું કરશે તે રિપ્રોડક્શન વાળો એના જે ડીએનએ છે એના જેવા જ એની નેક્સ્ટ જનરેશન માં ડીએનએ આપે છે એટલે કે બંદા બધાની ડિઝાઇન્સ કે થાય છે સિમિલર થાય છે ઇફ બોડી ડિઝાઇન આર ટુ બી સિમિલર ધ બ્લુપ્રિન્ટ ફોર ધીસ ડિઝાઇન શુડ બી સિમિલર બ્લુપ્રિન્ટ સિમિલર છે મીન્સ કે આનું સ્ટ્રક્ચર જે છે ડીએનએ નું આવું જ સ્ટ્રક્ચર કોણ ફોર્મ કરે છે આ ફોર્મ કરે છે તો આના જેવું જ સ્ટ્રક્ચર આ ફોર્મ કરે છે એનો એક જ મીનિંગ છે બોન્ડ સરખા નથી બરોબર બોન્ડ માં 50% મેલ આવે છે 50% ફીમેલ આવે છે પણ એ 50-50% આવ્યા પછી એનું સ્ટ્રક્ચર કેવું થાય છે તો જે કોઈ પણ હ્યુમન બીંગ્સ છે એના જેવું ફોર્મ કરે છે ધેટ્સ વાય એને શું કહે છે કે એના જેવું જ દેખાય છે અથવા તેની બ્લુપ્રિન્ટ કેવી છે સેમ છે અનધર થિંગ કે આ હ્યુમન બીંગ્સ ની જગ્યાએ હું એવું કહું કે આ ડીએનએ છે એક કાવ નું છે તો એક કાવ ની અંદર પણ એવું થશે તો એ મેલ એન્ડ ફીમેલ બંનેના ડીએનએ કમ્બાઈન થઈને એનું નેક્સ્ટ ડીએનએ જે ફોર્મ થાય છે એ જે કાવ ની જનરેશન માં જે ડીએનએ આવતા છે એના જેવું જ હશે ધેટ્સ વાય એની બ્લુપ્રિન્ટ કે હોય છે સેમ હોય છે Thus, reproduction is reproduction at its most basic level will involve making copies of the blueprint of the body design. તો તમારો બોડી ડિઝાઇન છે એને બ્લુપ્રિન્ટ છે ક્રિએટ કરશે બ્લુપ્રિન્ટ ક્રિએટ કરવી અથવા તો કોપી કરવી એનો મીનિંગ કે એના ડીએનએ નું શું કરે છે કોપી કરે છે ઇન ક્લાસ 9 વી લર્ન ધેટ ક્રોમોઝોમ્સ ઇન ધ ન્યુક્લિયસ ઓફ ધ સેલ કન્ટેન ઇન્ફોર્મેશન ફોર ધ ઇનહેરિટન્સ ઓફ ફીચર્સ ફ્રોમ પેરેન્ટ ટુ ધ નેક્સ્ટ જનરેશન ઇન ધ ફોર્મ ઓફ ડીએનએ મોલેક્યુલ્સ એટલે કે આપણી પાસે રિબોઝોમ્સ છે તે રિબોઝોમ્સ શું કરે છે તો આ બોન્ડ ફોર્મેશન ક્રિએટ કરશે બંને હેલિક્સ વચ્ચે તો બંને હેલિક્સ વચ્ચે બોન્ડ ક્રિએશન ફોર્મ કરે છે રિબોઝોમ્સ તો આનું પેલા કોપી કરીને શું કરશે નવું ડીએનએ એક્ઝેક્ટ એના કોપી ટુ કોપી બનાવશે કોપી ટુ કોપી બનાવશે એટલે કે આના જેવું સ્ટ્રક્ચર બનાવશે એના બોન્ડ ફોર્મેશન થોડા ઘણા ચેન્જીસ માં આવશે એટલે કે નેક્સ્ટ જનરેશન હશે ક્રિએટ કરવા માટે ડીએનએ તો જોઈએ છે પણ એની બધી પ્રોપર્ટી મેલ જેવી જ નથી હોતી કે બધી પ્રોપર્ટી ફીમેલ જેવી જ નથી હોતી એન્ડ ધ ડીએનએ ઇન ધ સેલ ન્યુક્લિયસ ઇઝ ધ ઇન્ફોર્મેશન સોર્સ ફોર મેકિંગ પ્રોટીન્સ ડીએનએ શું છે કે એની અંદર પ્રોટીન્સ ક્રિએટ કરવાનો મેઇનલી સોર્સ છે કે જેથી એ પ્રોટીન્સ ક્રિએટ કરીને એનો ગ્રોથ કરે છે મેઇનલી ઇનહેરિટન્સ આવ્યું તો ઇનહેરિટન્સ નો મીનિંગ થાય ગુજરાતીમાં કહો ને તો આનુવંશિકતા આનુવંશિકતા ઇટ મીન્સ કે જે વસ્તુ ફાધર માં છે એ જેના ચાઇલ્ડ માં જોવા મળે અને જે મધર માં છે એ જેના ચાઇલ્ડ માં જોવા મળે તો એ એક આખી જનરેશન છે કે મારી જનરેશન પછી મારી નેક્સ્ટ જનરેશન આવી તો એના પછી એની નેક્સ્ટ જનરેશન આવશે તો આ નેક્સ્ટ જનરેશન ટર્ન બાય ટર્ન આવે છે એનો મીનિંગ કે એ શું કરે છે ડીએનએ ની કોપી કરે છે ઇફ ધ ઇન્ફોર્મેશન ઇઝ ચેન્જ ડિફરન્ટ પ્રોટીન વિલ બી મેડ મેઇન છે કે ડીએનએ છે એનો પોતાનો જ પ્રોટીન છે એ ક્રિએટ કરે છે ફોર ધ ગ્રોથ હવે જો આ ડીએનએ માંથી પ્રોટીન ખોટો ક્રિએટ થઈ ગયો તો શું થશે તો ડીએનએ માંથી પ્રોટીન ખોટો ક્રિએટ થયો તો એ પ્રોટીન આપણા માટે કેવો થશે થોડો ઘણો હાર્મફુલ ઇફેક્ટ શો કરશે કઈ રીતે જો ડિફરન્ટ પ્રોટીન વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ અલ્ટર્ડ બોડી ડિઝાઇન એટલે કે શું કરે છે બોડી ડિઝાઇન થોડું અલ્ટર ફોર્મ કરશે ઘણા બધા ચાઇલ્ડ એવા જોશે કે જેનો ઉપરનો લીફ કપાઈ ગયેલો હોય છે આઈધર કાન ની અંદર કોઈ પ્રોબ્લેમ હોય સરખું જોઈ નથી શકતો આંખ જે છે એની ડિરેક્શન્સ ની અંદર થોડો ઘણો ચેન્જીસ જોવા મળે તો આવા જે ડિફોર્મ બેબીસ છે એ ડિફોર્મ બેબી શું કામ થાય કે એની ડીએનએ ની અંદર શું થાય છે કે પ્રોટીન ઓર રિબોસોમ્સ ના બોન્ડ ફોર્મેશન ફિક્સ નથી સરખા નથી અને એના અંદર થી જે પ્રોટીન ક્રિએટ થઈ આપણા માટે યુઝફુલ નથી Therefore, a basic event in the reproduction is the creation of a DNA copy. So, reproduction is the under something main term કઈ છે તો તમારો DNA form થવું એ સૌથી વધારે main છે. C
cells use chemical reaction to build copies of their DNA. Normal cell के DNA से ribosomes से ribosomes से DNA mainly nucleic acids माती आ रहा है. तो nucleic acid से जो चाहे chemical compound चाहे तो copy कर सो लगे reaction show करे से तो chemical reaction ने show करे से. This create two copies of the DNA in reproducing cell. लगे reproducing cell ये तरह exactly बे copy तैयार कर से. याद रख चुका. केली copies तैयार करे से two type of copies of the DNA create करे से. And they will need to be separate from each other. अनि कहीं ऐसे एक जाति separate हो से. However, keeping one copy of DNA in the original cell and simply pushing the other one out would not work. बेसे बे DNA बनाएगा एम आती चाहे DNA match करतो हो से नहीं DNA ने सुकर से cell नहीं अंदर add कर से. अने new next generation चाहे new child चाहे ने सुकर से born कर से. पर जेना से ये नो बाकी नो बीजू हो तो आपने उसके लिए चाहे बे copy बनी थी. तो एक कॉपी यूज करें तो बात नहीं बीजी कॉपी चेंज होगा से सेल माती बार काटी ना कर सके. नाउ ऑन योर पेज नंबर 128 सुकम बार काटे चेना मटे बिकॉज़ द कॉपी पुश आउट वुड नॉट हैव एनी ऑर्गेनाइज्ड सेलुलर स्ट्रक्चर फॉर मेंटेनिंग द लाइफ प्रोसेस. जे बीजू तुम्हें बार काटी ना क्यों ने पोते एक लाइफ प्रोसेस फॉर्म कराई सके हो नहीं और जे लाइफ प्रोसेस फॉर्म कराई सके तो एवो डीएनए आपने सेल के अंदर ऐड करिए छे. કઈ નોર્મલ ડમ કે જે લાઈન પ્રોસેસ ને જ એસેન્શિયલ નથી કરતું ડિપેન્ડ નથી કરતું ફોલો નથી કરતું તો શું થશે તો લાઈન પ્રોસેસ ને ફોલો ન કરતો એવી જો ડીએનએ ની પેર આપણા બોડી ની અંદર આવી ગઈ તો શું થશે કે આપણી એકે લાઈન પ્રોસેસ ફોર્મ થઈ શકશે નહીં અને આપણી ઈઝીલી સતે જાય ડેથ થઈ જાય. આવું ઘણીવાર તમે જોયું હશે કે જે કોઈ પણ બેબી છે એનું હજી બોર્ન થયો છે અને બોર્ન થયો હોય તરત જ એની ડેથ થઈ જાય. એનું રીઝન કે એ એની અંદર જે સેકન્ડ પેર ઓફ ધ ડીએનએ છે એ સેકન્ડ પેર ઓફ ધ ડીએનએ ની બોડી ની અંદર આવી ગઈ છે. તો સેકન્ડ પેર ઓફ ધ ડીએનએ આવી ગઈ એનો મીનિંગ કે પોતે તો લાઈફ પ્રોસેસ કે સક્સેસફુલી ફોર્મ ન કરી શકતું અને એવી પેર સેલ માં આવી ગઈ એટલે બેબી નું શું થઈ જાય છે ડેથ થાય છે બરાબર. એન્ડ ધેરફોર ડીએનએ કોપીંગ ઇઝ ધ એકમ્પેન્ટ બાય ધ ક્રિએશન ઓફ એન એડિશનલ સેલ્યુલર એપરેટસ એન્ડ ધેન ધ ડીએનએ કોપી ઇઝ સેપરેટ ઈચ વિથ ઇટ્સ ઓન સેલ્યુલર એપરેટસ. એટલે કે ડીએનએ ની જો એના જે સેલ્યુલર એપરેટસ છે એ આને નક્કી કરશે કે તમારી લાઈફ પ્રોસેસ ફોર્મ કરી શકે છે કે નહીં અને જે કરે છે એને શું કરશે સેલ ની અંદર એન્ડ કરશે બાકી નું શું કરે છે વોશ્ડ આઉટ કરી દેશે. ઇફેક્ટિવલી અ સેલ ડિવાઇડ ટુ ગિવ રાઇઝ ટુ ટુ સેલ. એટલે કે એક સેલ ડિવાઇડ થાય એટલે કે આપણે જો તો આ સેલ છે એ ડિવાઇડ થઈને આપણને એટ ધ એન્ડ બે સેલ છે એને ક્રિએટ કરીને આપે છે. ધીસ ટુ સેલ્સ આર ધ કોર્સ સિમિલર. એટલે કે જો તો બંને સેલ છે એ પહેલાના જેવા જ સિમિલર શો થાય છે બટ ધે આર લાઇકલી ટુ બી એબ્સોલ્યુટલી આઇડેન્ટિકલ. એટલે એબ્સોલ્યુટલી આઇડેન્ટિકલ છે આઇડેન્ટિકલ હોય એટલે એકદમ જાણીતા જાણીતા જ લાગે ના પણ એ સમહાઉ તમે કહી શકો એક્ઝેક્ટલી તમે કહી શકો નહીં. હા ક્યારે કેવું પોસિબલ છે કે આ એક્ઝેક્ટલી સેમ છે પણ એ એક્સેપ્શનલ કેસ છે કે એકદમ આઇડેન્ટિકલ હોય બરાબર બંને તો એ મધ્યસ્થ કરતા થોડો ઘણો વેરિએશન શો કરે છે. The answer to this question will depend on how accurately the copying reaction involved occur. એટલે કે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ કોપી હશે તો એ આઇડેન્ટિકલ છે પણ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ કોપી નથી એની અંદર થોડો ઘણો ચેન્જીસ છે તો પછી એ આઇડેન્ટિકલ નથી. નો બાયો કેમિકલ રિએક્શન ઇઝ એબ્સોલ્યુટલી રિલાયેબલ. અહીં બાયો કેમિકલ રિએક્શન જ છે તો એ બાયો કેમિકલ રિએક્શન એકદમ રિલાયેબલ નથી હોતી. રિલાયેબલ નથી હોતી મીન્સ કે કમ્પ્લીટ નથી હોતી. Therefore, it is only to be expected that the process of copying of the DNA will have some variations in each time. તો ઓલી ફિક્સ નથી એટલે કે આની અંદર ઈચ એન્ડ એવરી ટાઈમ શું મળશે થોડો થોડો વેરિએશન જોવા મળશે. એટલે કે આપણે ફાધર જેવા થોડા ઘણા દેખાશું કમ્પ્લીટલી નથી દેખાતા અને આપણી નેક્સ્ટ જનરેશન હશે આપણા આપણા કોઈ પણ ફિમેલ છે એના જેવું દેખાશે પણ એક્ઝેક્ટ એના જેવું નહીં દેખાય એની થોડી ઘણી કોપીસ છે ફોર્મ થયેલી હશે બીકોઝ ઓફ ધ બાયોકેમિકલ રિએક્શન્સ અને એટલી છે રિલાયેબલ છે. As a result, the DNA copy generated will be similar, but may not be identical to the original. લેકિન આ જેવી દેખાય છે એના જેવી હશે પણ એની અંદર થોડો થોડો ચેન્જીસ જોવા મળે છે. Some of these variations might to be so drastic that the new DNA cell will simply die. Sorry, copy cannot work with the cellular apparatus in its inheritance and such a new born cell will simply die. હવે જે આપણા સેલ નો ડીએનએ વાળી વાત કરી હતી
તો બે ડીએનએ છે એમાંથી એક ડીએનએ છે એ અંદર સેલની અંદર એડ થઈ ગયો કે જે લાઇફ પ્રોસેસ ફોર્મ નથી કરતો તે લાઇફ પ્રોસેસ ફોર્મ નથી કરતો એવું બે બીજો બંધ છે તે શું થઈ જશે ડાઈ થઈ જશે ઓન ધ અધર એન્ડ ધેટ કુડ સ્ટીલ બી મેની અધર વેરિએશન્સ ઇન ધ ડીએનએ કોપીઝ ધેટ વુડ નોટ લીડ ટુ સચ એ ડ્રાસ્ટિક આઉટકમ હવે ડ્રાસ્ટિક આઉટકમ નથી મીન્સ બહુ વધારે પડતો આઉટકમ જોવાની મળે કોકમાં થોડો ઘણો છે આઉટકમ જોવા મળે કોકમાં બહુ મોટો આઉટકમ જોવા મળશે આઉટકમ જોવા મળે એટલે કે વેરિએશન બહુ વધારે જોવા મળે કોકમાં સાવ ઓછું વેરિએશન જોવા મળશે Thus the surviving cells are similar to but subtly different from each other એટલે કે સેલ્સ તો બધા એની અંદર એવા છે કે જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ ની જેમ હોય છે પણ એનું બધાનું વર્કિંગ કેવું જોવા મળશે અલગ અલગ જોવા મળે છે These inbuilt tendency for the variation during the reproduction is the basis for the evolution and as we will discuss in the next chapter એટલે કે જેમ જેમ તમારું ઇવોલ્યુશન ક્રિએટ થશે એના વાઇઝ શું થશે કે નેક્સ્ટ જનરેશન એમ છે એની અંદર થોડો ઘણો ચેન્જીસ જોવા મળશે નોર્મલ કહું તો આપણે હ્યુમન બિંગ છીએ એના માટે એવું કહીએ છીએ કે આપણે કોઈ વાંદરા હતા ઓર હોમોસેપિયન્સ હતા એમાંથી આવ્યા છે પણ ત્યારે એ લોકો જેવા દેખાતા હતા એની કરતા આપણે કેવા દેખાય છે થોડા ઘણા વેરિએશનમાં છે તો એ ટર્ન બાય ટર્ન ઓવર અ ટાઈમ શું કરે છે તો એ વેરિએશન શો કરાવે છે સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ હાઉ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસમાં એક્ઝેક્ટ કોપી છે કે નહીં